अमीरगढ़ તાલુકાના અંજરાપુર મોટા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક દિવસથી ઉરડાઓ જર્જરિત થતા શાળામાં અચાનક જ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેના પગલે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારની સુવિધાઓ કરવામાં ન આવતા। ધોરણ 1 થી 5 ના 85 જેટલા વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં બેસીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। એક બાજુ સરકાર દ્વારા શિક્ષણને લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી, તો બીજી બાજુ અંતરિયાળ વિસ્તારમાં અનેક શાળાઓમાં બાળકો માટે ઓરડાની પણ સુવિધાઓ નથી। જેના પગલે વાલીઓ વિદ્યાર્થીઓને આ અંગે એનએસયુઆઈના કાર્યકરોને સૂત્રચાર સાથે જિલ્લા પંચાયત ખાતે અલગ અલગ અધિકારીની કચેરી આવ્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું। આગામી સમયમાં જો ઓરડાઓની સગવડ નહીં કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમારી રજૂઆત હતી કે ધનપુરા ગામે જે ખોખરિયા ફળે છે ત્યાં પ્રાથમિક શાળા, અજાપુર મોટા ગામે બોરા ફળે છે ત્યાં પ્રાથમિક શાળા 2 જે આવેલી છે એમાં એક જ ઓરડો છે અને એક જ ઓરડામાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હવે એ ઓરડા બિલકુલ જર્જરિત અવસ્થામાં છે। ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, મધ્યાહ્ન ભોજન માટે રસોડાની વ્યવસ્થા નથી। ત્યારે એ ઓરડાનું 1 વર્ષ અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નોન યુઝ, એટલે કે આ ઓરડાનો તમે ઉપયોગ કરી શકતા નથી, બિલકુલ તદ્દન જર્જરિત અવસ્થામાં છે, એટલે એવું પ્રણામપત્ર આપવામાં આવેલું છે। હવે માની લો કે અમારે આ ઓરડાનો ઉપયોગ ન કરી શકે તો અત્યારે જે સરકાર દ્વારા ઓરડા માટે નવી ગ્રાન્ટ આપવામાં આવી છે, પરંતુ અમારા જે આ 2 ગામ છે એના સિવાય ઘણા બધા પણ ગામ છે અને જે ખરેખર જરૂરિયાતમંદ છે ત્યાં ઓરડા આપવામાં આવેલા નથી। આ તંત્રના અધિકારીઓ દ્વારા એમને મન ફાવે ત્યાં ઓરડા મૂકેલા છે, જેથી અમે આજે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે અમારું બાળક ક્યાં બેસશે, ક્યાં ભણશે અને ક્યાંથી શીખશે। હવે સરકારની વાત છે, ભણશે બાળક અને આગળ વધશે બાળક, હવે સ્કૂલ માટે ઓરડા નથી, જર્જરિત અવસ્થામાં તો ક્યાં બેસશે, ક્યાં ભણશે અને કેવી રીતે આગળ વધશે, જેથી અમારી રજૂઆત હતી કે અમારે આ બાબતે તાત્કાલિક ધોરણે ઓરડા મંજૂર કરવામાં આવે, જેથી બાળકો અભ્યાસ માટે અને વ્યવસ્થિત બેસીને અભ્યાસ કરી શકે અને આવનારા સમયમાં આવા ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની જે રૂપરેખા છે એ અનુસંધાનમાં અમારા ટ્રાઇબલ વિસ્તારના બાળકોનો પણ વિકાસ થાય એવી અમારી રજૂઆત હતી। આવનારા સમયમાં જો હજુ પણ અમારી જો માંગો સ્વીકારવામાં નથી આવતી તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે એનો તાળ